मॉर्निंग ऑल ऑफ यू। डिप्लोमा फिफ्थ सेम मैकेनिकल ME3 सब्जेक्ट। आज नो टॉपिक छे प्लाज्मा आर्क मशीनिंग। तमे फिगर में जोई रहा छो वर्क टेबल ऊपर वर्कपीस माउंट करेलू होय छे अने आ प्लाज्मा आर्क मशीनिंग नो सेटअप छे। इलेक्ट्रोड टंगस्टन यूज थाय छे। डीसी सप्लाई सीस्टम आपणे यूज करीशुं। वर्कपीस जे छे एने पॉजिटिव, टूल जे छे एने नेगेटिव। ओके, हवे ध्यान राखजो। इन दिस प्रोसेस गैस, आनी अंदर गैस यूज थशे। तो गैस क्या यूज थशे? N2, S2, कम्प्रेस्ड एर अने आर्गोन। खास करीने आर्गोन गैस वधारे यूज थाय छे, बराबर छे। गैस हीटेड अप टू टेम्परेचर 12,000 થી 30,000। मित्रों खास ध्यान रखो, 12,000 થી 30,000 નું ટેમ્પરેચર હોય છે એટલે ખૂબ જ વધારે ટેમ્પરેચર, બરોબર છે, એકદમ હાઈ ટેમ્પરેચર। 12,000 થી 30,000 સેન્ટીગ્રેડ નું ટેમ્પરેચર યુઝ થાય છે પ્લાઝ્મા આર્ક મશીનિંગ ની અંદર। સ્પેશિયલી ડિઝાઇન ટોર્ચ તમે યુઝ કરો છો એની અંદર। ટેમ્પરેચર કેટલું છે? 12,000 થી 30,000। તો આ સચ એક્સેસિવલી હીટેડ ગેસ જે છે એને તમે પ્લાઝ્મા તરીકે ઓળખો છો। કેટલું ટેમ્પરેચર? ઘણું હાઈ ટેમ્પરેચર હોય છે એટલા જ એ પ્લાઝ્માનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર છે। પ્લાઝ્મા ઇઝ અ મિક્સચર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન, પોઝિટિવ ચાર્જ આયન એન્ડ નેચરલ એટમ. વેન ધીસ પ્લાઝ્મા સ્ટ્રાઇક વિથ ધ મેટલ એટ હાઈ સ્પીડ, then the metal or the place melt and converted into vapor. એટલે શું છે? જ્યારે આટલું હાઈ ટેમ્પરેચર જે છે એ તમારા વર્કપીસ ઉપર સ્ટ્રાઇક થશે, મેટલ ઉપર સ્ટ્રાઇક થશે, ત્યારે મેટલ જે છે એ શું થશે? મેલ્ટ થશે, અને મેલ્ટ થયા પછી એનું શું થશે? વેપરમાં કન્વર્ટ થશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, લેઝર બીમ મશીનિંગ જે આપણે આગળ જોયા એની અંદર પણ વેપર ફોર્મમાં મેટલ દૂર થતી હતી, પ્લાઝ્મા આર્કની અંદર પણ વેપર ફોર્મમાં મેટલ દૂર થાય છે. એન્ડ યુ ગેટ ડિઝાયર શેપ ઇઝ ઓબટેન. તમારે જે શેપ જોતો હોય એ તમને મળી શકે. એના યુઝિસ શું છે? તો અગાઉ આપણે જોઈ ગયા લેઝર બીમ મશીનિંગ, તો એની અંદર કેવું હતું? એની લિમિટેશન હતી કે ભાઈ થીન પ્લેટનું તમારું મશીનિંગ કરવા માટે યુઝ થશે, પણ આ જે છે એ શાના માટે છે? થીક પ્લેટ માટે. એનું પણ સ્પેસિફાઈડ આપેલું છે કે 100 mm થી 125 mm સુધીની સ્ટેનલેસ સ્ટીલ એન્ડ એલ્યુમિનિયમ માટે તમે યુઝ કરી શકો. ઓલ્સો યુઝ ફોર ધ મેગ્નેશિયમ, ટાઇટેનિયમ, કોપર એન્ડ નિકલ, બરાબર છે. આ મેટલ માટે પણ તમે યુઝ કરી શકો છો. ઓપરેશન, તો કયા કયા ઓપરેશન કરી શકીએ છીએ? તો ટર્નિંગ, મિલિંગ, બરાબર છે, પ્લેનિંગ કેન બી ડન બાય ધીસ પ્રોસેસ. ઓકે, ટર્નિંગ છે, મિલિંગ છે, પ્લેનિંગ જે છે એ બધા ઓપરેશન તમે આ મશીનિંગ પ્રોસેસથી તમે કરી શકો છો. આ એટલે કઈ? પ્લાઝ્મા આર્ક મશીનિંગ પ્રોસેસ. ધીસ પ્રોસેસ એટલે કે પ્લાઝ્મા આર્ક મશીનિંગ પ્રોસેસ જે છે એની આપણે કમ્પેરિઝન કરીએ ઓક્સી એસિટિલિન કટિંગ સાથે, તો પ્લાઝ્મા આર્ક મશીનિંગ જે છે એ બેટર છે, બેટર કટિંગ આપે છે ઓક્સી એસિટિલિન કરતાં. બટ એનો એક ડિસએડવાન્ટેજ છે પ્લાઝ્મા આર્ક મશીનિંગનો, કારણ કે વેરી કોસ્ટલી છે, બહુ જ કોસ્ટલી પ્રોસેસ છે, બરાબર છે. આ સાથે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.